આવતીકાલે છે મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો પાવનકારી પર્વ કહેવાય છે કે આ દિવસે દેવી સરસ્વતી બ્રહ્માજીના માનસથી અવતરિત થયા હતા તેથી જ વસંત પંચમીએ કરવામાં આવે છે દેવી સરસ્વતીનું પૂજન ત્યારે આવતીકાલે કલા અને જ્ઞાનની દેવીમાં શારદાની કૃપા પ્રાપ્ત કરવા કયા ઉપાય કરવા જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા તન્મે મન હા શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ ભક્તિ પંચમી અને વસંત પંચમી નું બહુ વિશેષ મહત્વ હોય છે તો ઘણા લોકોને કાલે કદાચ કોઈ કરવાનું હોય વસ્તુ લેવાની હોય તો વસંત પંચમી ના અને વસંત પંચમી નું એ આપણને ખબર હોવી જોઈએ તો આજે હું તમને જણાવીશ કે કદાચ આવતીકાલે તમારે મુહૂર્ત કરવા હોય તો તમારે કયા મુહૂર્તમાં મુહૂર્ત કરી શકાય મિત્રો પહેલા તો આજે હું તમને વસંત પંચમી મહત્વ કહી દઈશ આજે છે મંગળવાર અને આવતીકાલે છે બુધવાર બુધવારને વસંત પંચમી આવે એટલે શુભ ગણવામાં આવે છે પેલું બુધવાર હંમેશા કઈક વસ્તુ લેવી હોય તો હંમેશા બુધ કહેવાય છે બુધ બેવડું કરે બુધવારના દિવસે કઈ પણ વસ્તુ લો ગાડી લો મકાન લો કંઈ પણ લો તો એ ડબલ થાય છે અને વસંત પંચમી એટલે સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે મિત્રો શાસ્ત્ર એવું કહે છે કે મા મહિનામાં માધ પંચમી ને વસંત પંચમી કહેવામાં આવે છે આ દિવસે શુભ કાર્ય કરવું જેને શુભ ગણવામાં આવે છે માતા સરસ્વતી કામદેવનો જન્મ દિવસ ગણવામાં આવે છે વસંત પંચમી વસંત પંચમી એટલે છે કે રાજા વસંત અને વસંત ઋતુની શરૂઆત થાય વસંત પંચમી થી બીજું વસંત પંચમીની ઋતુ રાજા વસંત અને એની સાથે આ ઋતુને પાનખર ઋતુ પણ કહેવામાં આવે છે જેમાં જૂના જૂના જે પાનોને ખરીદાય નવા પાનો એની અંદર આવે છે એટલે એને પાનખર ઋતુ પણ કહેવા આવે છે બીજું શાસ્ત્રોક્ત અને કથાની વાત કરવામાં આવે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ ભગવાને બ્રહ્માજીની આજ્ઞા કરી કે હે બ્રહ્માજી તમે સૃષ્ટિની રચના કરો ત્યારે બ્રહ્માજીએ પોતાના પુત્રોને આજ્ઞા કરી મનુ અને શત્રુપાને આજ્ઞા કરી અને ત્યાર પછી બ્રહ્માજીએ જોડે રહીને સમસ્ત પૃથ્વીની રચના કરી પરંતુ છતાંય પૃથ્વી બનાવ્યા બાદ પણ બ્રહ્માજીને લાગ્યું કે હજુ કંઈ મજા આવતી નથી કંઈક હજુ ખામી છે ત્યારે બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી જલ લીધું અને પૃથ્વી ઉપર છાંટ્યું છે અને જે જલ છંટકાર કરવાથી પૃથ્વીની અંદર ધ્રુજારી ઉત્પન્ન થઈ અને એ પાણીને માટી ભેગું થયું અને એમાંથી એક બીજ ઉત્પન્ન થયું અને એ બીજની અંદરથી એક દેવીનો પ્રાદુર્ભાવ થયો અને જે દેવી હતા એ મા સરસ્વતી હતા દેવીનો પ્રાદુર્ભાવ થયો જેના ચતુર્હસ્ત ચાર હાથ છે જેના હાથની અંદર વીણા પુસ્તક ધારણ કરેલું છે આ દેવીનો પ્રાદુર્ભાવ થયો છે યા કુંદન દુતસાર હાર ધવલા દેવીનો શરીરનો રંગ ગૌરી દેહા સમતભૂતા યાત સત્તા ગુણસ્ત્ર્યા સાક્ષાત સરસ્વતી પ્રકતા સુમ્મા સુર નિમર્દિની જે જેના હાથનીને વીણા પુસ્તક જેને ધારણ કરેલું છે બ્રહ્માજી આ દેવીને કહે છે કે હે દેવી તમારી જોડે જે વાદ્ય છે વીણા છે એને તમે એનું ગાન કરો એનું નાદ કરો અને મા સરસ્વતીએ ત્યારે જ્યારે વીણાનું નાદ કર્યું છે ત્યારે શબ્દની ઉત્પત્તિ થઈ છે અને સંગીતની ઉત્પત્તિ થઈ છે અને એવું કહેવાય છે કે એ સંગીત દ્વારા જગતમાં ચારે બાજુ એક સુંદર વાતાવરણ ઉત્પન્ન થયું વૃક્ષોની અંદર પાનની ઉત્પત્તિ થઈ જે પ્રાણીઓ હતા જે બોલી નતા શકતા એના સ્વરની ઉત્પત્તિ થઈ એટલે પ્રાણીઓ અને દરેક જીવ શક્તિ એ બોલી શકે જે બોલવા વાણી છે ને એ સરસ્વતી કહેવાય છે અને શબ્દની અધિષ્ઠાત્રી દેવી પણ સરસ્વતી કહેવાય છે એટલે દરેક પ્રાણીઓમાં વાણી ઉત્પન્ન પણ આ દેવીની કૃપાથી થઈ છે આ દેવી સાથે સાથે એવું કહેવાય છે કે મા સરસ્વતી વિદ્યાની દેવી છે વાણીની દેવી છે બુદ્ધિની દેવી છે સંગીતની દેવી છે પુસ્તકની દેવી છે કલાની દેવી છે આ દુનિયામાં જેટલા લોકો કલાકાર છે જે લોકો પોતાના કલા દ્વારા પોતાની કંઠ દ્વારા પોતાની બુદ્ધિ દ્વારા અને પોતાની વાણી દ્વારા એ બધા જે કલાકાર છે એ લોકોની ઉપર જ્યારે એવું કહેવાય કે દેવીની કૃપા હોય તો જ એમની કલાથી લોકો પ્રભાવિત થાય છે અને હંમેશા જ્યારે આ વસંત પંચમીનો દિવસ આવે ત્યારે તમામ કલાકારોએ મા સરસ્વતીની આરાધના કરવી જોઈએ ઘણી વખત ઘણા લોકો કલાકાર જ્યારે બંસી વજાવે ઢોલક વગારે મૃદંગ હાર્મોનિયમ જે કંઈ વગાડે ત્યારે સમજો કે એ વગાડવાથી કેટલો આનંદ આવે છે મનુષ્યને માથું ચડ્યું હોય ને પણ સારું સંગીત સાંભળવાથી માથું પણ ઉતરી જાય છે સાહિત્ય સંગીત કલા વિન સાક્ષાત પછી પૂછ વિચાર વિન એવું કહેવાય છે કે સંગીતમાં બહુ તાકાત છે વાણીમાં બહુ તાકાત હોવી જોઈએ બોલવામાં પણ જે બોલવામાં બહુ સુંદર મધુર વચન વચન જરા હોય સમજવાનું ગેની પરમાં સરસ્વતીની કૃપા છે તો હંમેશા જેની જેની જે જે કલાકાર હોય અથવા વિદ્યાર્થી જે ભણવામાં જે બાળક કદાચ નબ્ર રહેતો હોય તો એને ચોક્કસ મા સરસ્વતીની આરાધના કરવી જોઈએ પોતાના પુસ્તકોની પૂજા ચોક્કસ વસંત પંચમીના દિવસે પુસ્તકોની પૂજા કરાવી અને એ પુસ્તકોને ઉપર પીળા ચોખા અક્ષત કરીને પુસ્તકોની પૂજા કરાવી સાથે પુસ્તકોની અંદર સ્વસ્તિકતા સાથીઓ બનાવવાનો એનાથી બાળકોને સારી વિદ્યાની પ્રાપ્તિ થાય છે બીજા નંબરની વસ્તુ માં સરસ્વતી અથવા પુસ્તકની સામે અથવા ભગવાનની સામે જો મા સરસ્વતીના બાર નામ બોલવામાં આવે છે ને તો પણ મા સરસ્વતી પ્રસન્ન થાય છે બાર નામ છે ઓમ ભારતીય નમઃ ઓમ સરસ્વતીય નમઃ ઓમ શારદાય નમઃ ઓમ હંસભાહિન્યય નમઃ ઓમ જગત્યય નમઃ ઓમ વાઘેશ્વર્યય નમઃ ઓમ કુમુદ્યય નમઃ ઓમ બ્રહ્મચારિણ્યય નમઃ ઓમ બુદ્ધિદાત્રય નમઃ ઓમ વરદાય નમઃ ઓમ ચંદ્રકાંતય નમઃ ઓમ ભુવનેશ્વર્યય નમઃ આ બાર નામ જો બોલવામાં આવે છે તો એનાથી મા સરસ્વતી પ્રસન્ન થાય છે એવું કહેવાય છે કે આ દિવસે કામદેવનો પણ જન્મ થયેલો છે જે કોઈ વ્યક્તિ વસંત પંચમીના દિવસે સુંદર વસ્ત્ર જો કોઈ બ્રાહ્મણને નવા વસ્ત્રનું દાન કરે છે અથવા સુવાસિત પુષ્પથી જો ભગવાનના ચરણમાં પુષ્પોની મતલબ રંગોળી અથવા ફૂલ ભગવાનની બાજુમાં જ સુગંધીદાર પુષ્પ અર્પણ કરે છે તો કામદેવની કૃપા મળે છે કામદેવ એટલે એવું કહેવાય છે કે જીવનની અંદર આકર્ષણ અને કામદેવની કૃપા હોય તો મનુષ્યનું જીવન સુંદરમય જાય છે દાંપત્ય જીવનમાં પ્રેમ આપનાર છે કામદેવ જેના લગ્ન થઈ ગયા અને બહુ ઝઘડા થતા હોય ને તો એને વસંત પંચમીના દિવસે પુષ્પ ભગવાનના ચરણોમાં અર્પણ કરવા અથવા ભગવાનનું જે મંદિર હોય એ મંદિરની ચારે બાજુ પુષ્પ એ પુષ્પ મતલબ પુષ્પ સુવાસિત પુષ્પ ભરી દેવા એટલે કે આખું મંદિરથી શણગારી દેવું ફૂલથી અને એનાથી કામદેવની કૃપા થાય છે મિત્રો મુહૂર્તની વાત કરીએ જો આવતીકાલે વસંત પંચમીમાં તમારે કદાચ કંઈક કરવું હોય તો સવારનો સમય સવારના સાત વાગેને સત્તર મિનિટથી માની સવારે નવ વાગેને નવ મિનિટ સુધીમાં એ સમય શુભ છે જેમાં ચંદ્રને ગુરુની હોરા છે ત્યાર પછી સવારે દસ વાગે ને ચાર મિનિટ થી માંડી ને અગિયાર વાગે ને બે મિનિટ નો સમય જે છે એ પણ શુભ સમય છે બૃહસ્પતિ હોરા મધ્યાહન બપોરે તમારે કઈ મુહૂર્ત લેવું કરવું હોય આવતીકાલે વસંત પંચમીમાં તો બપોરે બાર વાગે ને પિસ્તાલીસ મિનિટ થી માંડી ને ત્રણ વાગે ને તેતાલીસ મિનિટ નો સમય શુભ છે અને સાયંકાલ એટલે સાંજના સમયે ચાર વાગે ને ઓગણચાલીસ મિનિટ થી માંડીને પાંચ વાગે ને પાંત્રીસ મિનિટનો સમય છે એને પણ શુભ ગણવામાં આવે છે તો મિત્રો વસંત પંચમીના શુભ મુહૂર્તો વસંત પંચમીનું મહત્ત્વ અને ઉપાય આજે મેં તમને કહ્યું છે અને ચોક્કસ ભક્તિ સંદેશ કાર્યક્રમ જેમાં જાણકારી હંમેશા શ્રેષ્ઠ જાણકારી આપવામાં આવે છે સારી જાણકારી આપવામાં આવે છે અને આ કાર્યક્રમને સદિવ તમે નિહાળતા પણ રહેજો મિત્રો મને હવે આપી દો રજા જય ભગવાન